ગાંધીનગર ખાતે નગરપાલિકામાં કામ કરતા સફાઈ કામદારો પોતાની માંગણીને લઈ હડતાલ પર ઉતર્યા છે, જેથી ધાનેરા નગરની હાલત અત્યારે ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. જોકે આજે નગરપાલિકા પ્રમુખના આકરા નિર્ણયથી અન્ય એજન્સીને સફાઈ માટેનું કામ આપી નગરની સફાઈ માટે ખુદ નગરપાલિકા પ્રમુખે હાથમાં સાવરણો પકડી સફાઈની શરૂઆત કરી હતી. બનાસકાંઠા જિલ્લાનું ધાનેરા શહેર છેલ્લા 7 દિવસથી કચરાના ઢગલામાં સમેટાઈ ગયું છે. ધાનેરા નગરના સફાઈ કામદારો સોમવારથી પોતાની માંગણીને લઈ નગરપાલિકા કચેરી આગળ જ હડતાલ પર ઉતરી ગયા હતા, જેથી નગરમાં ચારે કોર ગંદકીના ઢગલા થઈ ગયા હતા. સતત 7 દિવસ સુધીની આ હડતાલને લઈ નગરપાલિકાના સદસ્યો, પ્રમુખ તેમજ મુખ્ય અધિકારીની સમજાવટ પણ કામે લાગી ન હતી અને સફાઈ કામદારો મક્કમ ઈરાદે હડતાલ પર ચાલુ રહ્યા હતા. જોકે આજે સવારે ધાનેરા નગરમાં પાલિકા પ્રમુખ અને પાલિકાના સદસ્યો, શહીદ કોંગ્રેસની આખી ટીમ હાથમાં સાવરણી લઈને નગરની સફાઈ કરવા લાગી હતી. નગરપાલિકા પ્રમુખ દ્વારા આજે ધાનેરા નગરની સફાઈ માટે અન્ય એજન્સીને કામ આપી આજથી સફાઈની શરૂઆત કરી હતી, જેમાં નગરપાલિકાના તમામ કર્મચારીઓ સાથે કોંગ્રેસ સંગઠનના હોદ્દેદારો પણ સફાઈમાં જોડાયા હતા. અમે બહારથી પણ માણસો બોલાવ્યા અને અમે તમામ નગરપાલિકાના સભ્યશ્રી, ચેરમેનશ્રીઓ અમને અમે સફાઈ અભિયાનમાં જોડાયા છીએ. બનાસકાંઠા જિલ્લા ઉપપ્રમુખ બળવંતજી બારોટ તેમજ ધાનેરા શહેર પ્રમુખ હરિસિંહ રાજપૂતે પણ આજે ધાનેરા નગરમાં રોગચાળો ના ફેલાય તેના ઉદ્દેશથી આખરે સફાઈ કામદારો સાથેની વાતચીતમાં કોઈ નિવેડો ના આવતા આજે અન્ય એજન્સીના 25 જેટલા સફાઈ કામદારોને લાવી ધાનેરા નગરની સફાઈની શરૂઆત કરાવી હતી. જાયને એમને સમજાયા પણ એક જ વાત ઉપર અકડેલા છે કે અમારી માંગણી એવી છે કે કાયમી અમને કરો અને અત્યારેની જે સરકાર એક પણ વાતમાં કોઈ મંજૂરી આપી નથી કે કાયમી કરવા માટે, કે નગરપાલિકાને કોઈ સૂચના કરી નથી, નગરપાલિકાને કોઈ એવો પાવર નથી પહોંચતો કે ડાયરેક્ટ નગરપાલિકા કાયમી કરી શકે. સરકાર શ્રી જ્યારે સૂચના આપે અને સરકાર જ્યારે નક્કી કરે કે ભાઈ આટલા માણસોને કાયમી કરો, ત્યારે જ કાયમી કરી શકાય, એના પહેલાં કરી ન શકાય. તો એ માગણી પણ સરકારમાં પડી છે. વારંવાર અમારા અધિકારીઓ દ્વારા પણ અમે માગણી એમને સુલઝાવવા માટે વાત કરી પણ સરકારનો નિવેડો ના આપતા સરકારે પણ 6 મહિના વધારી નાખી મુદત કે 6 મહિના પછી જ આ નિર્ણય લેવામાં આવશે.